ભાજપ કાર્યાલય ખાતે લોકસભા ઉમેદવારની સેન્સ પ્રક્રિયા હાથ ધરાઈ છે. આ સેન્સ પ્રક્રિયા પ્રદેશ ભાજપ મંત્રી રઘુભાઈ હંબલ, વલ્લભ કાકડિયા અને સીમા મોહિલેની અધ્યક્ષતામાં સેન્સ યોજાઈ હતી. કાર્યાલય ખાતે મોટી સંખ્યામાં દાવેદારો હાજર રહ્યા હતા. પૂર્વ મંત્રી દિલીપ ઠાકોર, તેમની પુત્રી સોનલ ઠાકોરે દાવેદારી નોંધાવી હતી. ઉપરાંત ઉપપ્રમુખ નંદાજી ઠાકોર, સાંસદ ભરતસિંહ ડાભી આ સહિતના દાવેદારો કાર્યાલય ખાતે જોવા મળ્યા હતા. ચૂંટણી લડીશું, 7 લાખ મતથી વધુ મતોથી જીતીશું. મેં ઉમેદવારી નોંધાવીશ. ચૂંટણી લડીશું, 7 લાખ મતથી વધુ મતોથી જીતીશું. પંચમહાલ લોકસભા બેઠક માટે ગોધરા કમલમ ખાતે સેન્સ પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. પ્રદેશમાંથી નિયુક્ત કરાયેલા હોદ્દેદારો દ્વારા તબક્કાવાર અપેક્ષિત હોદ્દેદારોના અભિપ્રાય લેવામાં આવી રહ્યા છે. સેન્સ પ્રક્રિયામાં 150થી વધુ અપેક્ષિત હોદ્દેદારો પોતાનો અભિપ્રાય આપશે. 22થી વધુ ઇચ્છુક દાવેદારોએ સમર્થકોના માધ્યમથી પોતાના બાયોડેટા રજૂ કરશે. આ સેન્સ પ્રક્રિયામાં માજી ધારાસભ્યો સહિત વર્તમાન સાંસદ અને અન્ય ઇચ્છુક દાવેદારો ઉપસ્થિત રહ્યા. લોકસભાની ચૂંટણી હાથ વેધમાં છે ત્યારે ભાજપા દ્વારા સેન્સ લેવાની પ્રક્રિયા શરૂ કરવામાં છે. આનું આપણે સીધા દ્રશ્યો બતાવીશ. પંચમહાલ જિલ્લાના શ્રી કમલમ ખાતે છે અને શ્રી કમલમ ખાતે હાલ જે દાવેદારો છે, સાથે સાથે જે અપેક્ષિત કરવામાં આવેલા જે હોદ્દેદારો છે, તેઓ દ્વારા હાલ પ્રદેશમાંથી નિયુક્ત કરાયેલા નિરીક્ષકો સમક્ષ સેન્સ આપવાની પ્રક્રિયા હાથ ચાલી રહી છે. પંચમહાલ લોકસભાની વાત કરવામાં આવે તો પંચમહાલ લોકસભામાં 7 વિધાનસભાઓ સંકળાયેલી છે અને અંદાજિત 18 લાખથી વધુ મતદારો છે, જેના માટે જે અહીંયા દાવેદારો છે તેમાં એક અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સાથે સાથે જો વાત કરવામાં આવે તો અહીંયાની જે લોકસભા છે તેમાં બિનસત્તાવાર જાણવા મળ્યા મુજબ પંચમહાલ મહીસાગર અને ઠાસરા સંલગ્ન વિભાગમાંથી 22થી વધુ જે ઇચ્છુકો છે તેઓ પણ અહીંયા ઉપસ્થિત રહ્યા છે અને પોતાની જે સેન્સ પ્રક્રિયા છે આપવાનો પ્રયત્ન કર્યા છે. સાથે સાથે જે પોતાના સમર્થકો છે, પોતાના સમર્થકોના માધ્યમથી પોતાના તરફી જે સમર્થન છે આપવાનો પણ પ્રયત્ન કરતા જોવા મળી રહ્યા છે. ત્યારે જોવું રહ્યું કે ભાજપાની જે સેન્સ પ્રક્રિયા છે, જેના બાદ આજે સાંજે જે મળનારી પાર્લામેન્ટરી બોર્ડ છે તેમાં કોના કોને અને કયા ચહેરાને પસંદ કરવામાં આવશે તેની સામે હાલ તો સૌની મિત મંડાઈ છે. રાજેશ જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, ગોધરા, પંચમહાલ. અમદાવાદ પશ્ચિમ બેઠક માટે ભાજપનું મંથન સામે આવ્યું છે. અમદાવાદ પશ્ચિમ બેઠક માટે સેન્સ પ્રક્રિયા હાથ ધરાઈ છે. સાંસદ રમીલાબેન બારા, અભિષેક મીણા અને ગુમાનસિંહ ચૌહાણ નિરીક્ષક હાલમાં અમદાવાદ પશ્ચિમમાં. ડોક્ટર કિરીટ સોલંકી સાંસદ. અમદાવાદ પશ્ચિમ લોકસભા બેઠક અનુસૂચિત જાતિ માટે રિઝર્વ છે. બેઠક બની ત્યારથી જ સતત 3 ટર્મ સાંસદ છે કિરીટ સોલંકી. અમદાવાદ પશ્ચિમ લોકસભામાંથી કીર્તિ વડાલિયાએ દાવેદારી નોંધાવી છે. કીર્તિ વડાલિયા પ્રદેશ ભાજપ ડોક્ટર સેલના કન્વીનર છે. અસારવાના ધારાસભ્ય દર્શાબેન વાઘેલા પણ દાવેદારી કરવા માટે પહોંચ્યા છે. અમદાવાદ શહેરના પૂર્વ મેયર કિરીટ પરમાર પણ દાવેદારી નોંધાવાના છે. પૂર્વ ડેપ્યુટી મેયર દિનેશ મકવાણા પણ દાવેદારી કરવા માટે પહોંચ્યા છે. અમદાવાદ પશ્ચિમ લોકસભાના પ્રભારી અર્જુનસિંહ ચૌહાણ ખાનપુર પહોંચ્યા. ભાજપ કાર્યાલય ખાતે તેઓ પહોંચ્યા. પૂર્વ મંત્રી અને દાણી લીમડાના પૂર્વ ધારાસભ્ય ગિરીશ પરમાર પણ પહોંચ્યા. અમદાવાદ પશ્ચિમમાં ડોક્ટર કિરીટ સોલંકી સાંસદ. અમદાવાદ પશ્ચિમ બેઠક એસસી માટે આરક્ષિત રાખવામાં આવી છે. આ તમામ લોકો જેના નામ આપણા ટીવી સ્ક્રીન પર બતાવી રહ્યા છે, તમામ લોકોએ આજે દાવેદારી પોતાની નોંધાવી છે. અમદાવાદ પશ્ચિમ લોકસભામાંથી કીર્તિ વડાલિયાએ દાવેદારી નોંધાવી છે. કીર્તિ વડાલિયા પ્રદેશ ભાજપ ડોક્ટર સેલના કન્વીનર છે. વધુ વિગત મેળવીશું. ફોનલાઇન પર સંવાદદાતા પ્રણવ અહીંયા જોડાયા છે. પ્રણવ, મોટી સંખ્યામાં દાવેદારી નોંધાવવા માટે આજે લોકો પહોંચ્યા હતા, વધુ અપડેટ શું છે? ચોક્કસ, ભારતીય જનતા પાર્ટીએ લોકસભાની તૈયારીઓ શરૂ કરી છે. તે અંતર્ગત મુખ્યત્વે જે ઉમેદવારોની પસંદગીની પ્રક્રિયા હોય છે તે અંતર્ગત ભારતીય જનતા પાર્ટીમાં સેન્સ લેવાની એક આખી પ્રક્રિયા હોય છે. એની અંદર કાર્યકર્તા હોય કે પછી નેતા હોય કે પછી ધારાસભ્ય હોય કે પછી વર્તમાન જે સાંસદ હોય, એ તમામ લોકો જે પોતાની દાવેદારી છે તે કરતા હોય છે. તે અંતર્ગત જ આજે પણ અમદાવાદ પશ્ચિમ બેઠકને લઈને અલગ અલગ જે ઉમેદવારો છે પોતાની દાવેદારી છે તે કરી હતી. તેની અંદર મુખ્યત્વે અમદાવાદ શહેરના પૂર્વ જે મેયર છે કિરીટ પરમાર, તેઓ પણ દાવેદારી કરી હતી. હિતુ કનડિયા અભિનેતા, તેઓ પણ દાવેદારી કરી હતી. અને સાથે જ અન્ય પણ જે સ્થાનિક કાઉન્સિલરો છે,
મહિલાઓ પણ મોટી સંખ્યામાં દાવેદારી કરી રહ્યા છે. માનવામાં આવી રહ્યું છે જે રીતે સંખ્યા મળી રહી છે, જે હજુ પણ પ્રક્રિયા ચાલી રહી છે, તેની અંદર 15-20 થી પણ વધુ જે ઉમેદવારો છે પોતાની દાવેદારી નોંધાવી છે. અને જે મુખ્યત્વે જે પ્રભારીઓ છે લોકસભાના, તે તમામ લોકો આ સેન્સ છે તે લઈ રહ્યા છે અને તમામ લોકોના નામો સાથે એક ડેટા તૈયાર કરવામાં આવશે, એક પેનલ તૈયાર કરવામાં આવશે. એ પેનલ પાર્લામેન્ટરી બોર્ડ છે જે આજ મોડી સાંજે મળવાની છે, તેની અંદર તે મૂકવામાં આવશે. ત્યારબાદ અહીંથી પ્રદેશ ભારતીય જનતા પાર્ટીની પાર્લામેન્ટની જે બોર્ડ બેઠક હોય છે તેની અંદર એ નામો ઉપર મોહર લાગે છે અને એ નામો દિલ્હી ભારતીય જનતા પાર્ટીને મોકલવામાં આવે છે. ત્યારબાદ એ સત્તાવાર છે તેમાંથી કોઈ એક નામ છે તે જાહેર થતું હોય છે. પરંતુ મુખ્યત્વે આજે જે નામવાની વાત કરીએ તો કીર્તિ વડાલિયા પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના ડોક્ટર સેલના કન્વીનર છે, તેઓ દાવેદારી કરી છે. અસારવાના વર્તમાન ધારાસભ્ય જે છે દર્શાબેન વાઘેલા, તેઓ અમદાવાદ શહેરના પૂર્વ મેયર પણ રહી ચૂક્યા છે. જે એસટી આયોગ છે તેના પણ તેઓ ચેરમેન રહી ચૂક્યા છે. પૂર્વ જે મેયર છે કિરીટ પરમાર, તેઓ પણ દાવેદારી કરી છે. પૂર્વ ડેપ્યુટી મેયર દિનેશ મકોણાએ પણ દાવેદારી કરી છે. હિતુ કનોડિયા છે, તેઓ પણ દાવેદારી કરી રહ્યા છે. એ જ રીતે પૂર્વ મંત્રી અને પૂર્વ ધારાસભ્ય ગિરીશ પરમાર સહિત અનેક એવા જે ધારાસભ્યો છે કે પછી સ્થાનિક આગેવાનો છે, જે મુખ્યત્વે આજે અમદાવાદ પશ્ચિમ જે બેઠક છે તે પશ્ચિમ બેઠક એ રિઝર્વ સીટ માનવામાં આવે છે, એસી રિઝર્વ સીટ છે. તેના કારણે એસીના જે દાવેદારો છે હાલ દાવેદારી કરી રહ્યા છે. સેન્સની પ્રક્રિયા છે આજે પણ ખાનપુર કાર્યાલય ખાતે ચાલી રહી છે. બિલકુલ પ્રણવ, આભાર માહિતી બદલ. અમદાવાદ પશ્ચિમ બેઠક માટે ભાજપનું આમંત્રણ, મોટા ઘણા ચહેરાઓ છે કે જે આજે દાવેદારી નોંધાવવા માટે ભાજપ કાર્યાલય ખાતે પહોંચ્યા હતા. અને મહત્વની વાત છે, આજે આ તમામ નામો પર હવે થોડા જ દિવસોમાં, થોડા જ સમયમાં મહોર લાગશે. અમદાવાદ પશ્ચિમ બેઠક હાલ એસસી માટે આરક્ષિત રખાઈ છે. આગળ જોયું તો કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે. સુલા ભાગવત પાસે આવેલા હીર આશા ફાર્મ ખાતે સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં દશકોશી કડવા પાટીદાર સમાજ દ્વારા સમૂહ લગ્ન મહોત્સવમાં ગૃહમંત્રી અમિત શાહ ઉપસ્થિત રહ્યા. અને હવે વાત કરીશું શંકામાં હત્યાની. રાજકોટમાં પત્નીના ચરિત્ર પર શંકા રાખીને એક પતિએ પોતાની જ પત્નીની હત્યા કરી દીધી હોવાનું સામે આવ્યું છે. એટલું જ નહીં, પત્નીની હત્યા બાદ પતિએ વીડિયો બનાવ્યો અને મૃતદેહ સાથે સેલ્ફી પણ લીધી. શહેરના સ્પીડ વેલી પાર્ટી પ્લોટ પાસેના અંબિકા ટાઉનશીપમાં આ બનાવ બનવા પામ્યો છે. વીડિયોમાં પતિએ આ પત્નીના આડા સંબંધ હોવાના આક્ષેપો કર્યા છે. પથ્થરના બ્લોકના 4-5 ઘા મારીને તેણે પોતાની જ પત્નીની હત્યા કરી હોવાનું સામે આવ્યું છે. વીડિયોમાં તેણે કહ્યું છે કે લગ્ન જીવનના 17 વર્ષ થયા. પત્નીની હત્યા કર્યા બાદ હત્યારા પતિએ જાતે જ પોલીસને આ અંગે જાણ કરી અને આત્મસમર્પણ કર્યું. મૃતદેહને પીએમઆર તે ખસેડી પોલીસે આરોપી પતિની ધરપકડ કરી છે. એણે જાતે જ ફોન કરેલો અને એના મિત્રના, આનો પાર્ટનર પણ કહેવાય અને મિત્ર પણ છે, એની જોડે આની પત્નીના આડા સંબંધના કારણે આ બનાવ જાતે જ ફોન કરેલો. તો આ તરફ શિક્ષણ જગતને શરમસાર કરતો એક કિસ્સો ફરી એકવાર સામે આવ્યો છે. સાબરકાંઠાના ઈડરમાં શિક્ષકની શરમસાર કરતી કરતૂત સામે આવે છે. ઈડરમાં આવેલા પ્રાથમિક શાળા નંબર 2માં ધોરણ 7 અને 8માં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીને છેડતીનો બનાવ સામે આવ્યો છે. પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીઓને લંપટ શિક્ષકે અડપલા કરી છેડતી કરતો હતો. અડપલા મામલે વાલીઓએ લંપટ શિક્ષકને મેથીપાક ચખાડ્યો છે. સમગ્ર મામલે વાલીઓએ રોષે ભરાયેલા છે અને જેનો વીડિયો પણ સામે આવ્યો છે. આ ઘટનાના પગલે પોલીસ શિક્ષકને પકડીને લઈ ગઈ હતી. આજે ઘટના સામે આવી છે. શિક્ષણ જગતને શરમસાર કરતો વધુ એક કિસ્સો સાબરકાંઠાથી સામે આવ્યો છે. શિક્ષક પર વિદ્યાર્થીનીઓની છેડતીનો આરોપ લગાવાયો છે. લંપટ શિક્ષકને વાલીઓએ મેથીપાક ચખાડ્યો છે. સાબરકાંઠાથી આ વિગતો સામે આવી છે, જ્યાં ધોરણ 7 અને 8માં ભણતી વિદ્યાર્થિનીઓને અડપલા કર્યા હોવાનો, છેડતી કર્યાનો શિક્ષક પર આરોપ છે. વાલીઓ આ મુદ્દે રોષે ભરાયેલા છે, જે સમગ્ર ઘટનાનો આ વિડીયો પણ સામે આવ્યો છે. સાબરકાંઠાથી લંપટ શિક્ષક ને લઈને આ સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં શિક્ષણ જગતને શરમસાર કરતો આ કિસ્સો સામે આવ્યો છે. શિક્ષકે વિદ્યાર્થિનીઓના અડપલા કર્યા હોવાની
આ જે ઘટના છે, છેડતી કર્યાની આ જે ઘટના છે તે સાબરકાંઠાથી સામે આવી રહી છે. શિક્ષક પર વિદ્યાર્થીઓની છેડતીનો આરોપ લગાવાયો છે, જેને લઈને વાલીઓમાં રોષ ભભૂકી રહ્યો છે. આ સમગ્ર ઘટનાનો વિડીયો પણ સામે આવ્યો છે. સુરેન્દ્રનગરના વઢવાણમાં સગીરા પર સગા જ ફુવા સહિત પાંચ શખ્સોએ દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના સામે આવી છે. 16 વર્ષની સગીરાને 6 મહિનાનો ગર્ભ હોવાની જાણ પરિજનોને થતાં સમગ્ર મામલો બહાર આવ્યો. બાદમાં પરિવારજનોએ પોલીસ ફરિયાદ નોંધાવી. આરોપીઓ સગીરાને જાનથી મારી નાખવાની ધમકી આપતા હતા. પોલીસે ગણતરીના જ કલાકોમાં ફુવા રફીક સહિત પાંચે આરોપીને ઝડપી લીધા છે. વઢવાણ પોલીસે પોસ્કો સહિતની કલમો હેઠળ ફરિયાદ નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે. આ ફરિયાદ મુજબ ભોગ બનનાર સામે, ભોગ બનનારની સાથે જ છેલ્લા 8-1 મહિનાથી લોકોએ બદકામ કર્યું હોય તે બાબતે ફરિયાદ જાહેર થયેલી છે. હાલા 5 હુમતદારોને પોલીસે હસ્તગત કરી અને પૂછપરછ કરવાનું ચાલુ છે. લોકસભાની તૈયારીઓની વચ્ચે ભાજપમાં ભરતી મેળો સામે આવ્યો છે. આવતીકાલે વધુ કેટલાક આગેવાનો કેસરીઓ કેસ ધારણ કરશે. કોંગ્રેસ, આમ આદમી પાર્ટીના નેતાઓ કાલે પણ ભાજપમાં જોડાઈ શકે છે. રેવાડીના ઉમેદવાર ધર્મેશ પટેલ ભાજપમાં જોડાશે. અગાઉ કોંગ્રેસમાંથી તેમણે રાજીનામું આપ્યું હતું. કોંગ્રેસમાંથી સસ્પેન્ડ થયેલા અન્ય ભાષાભાષી સેલના પ્રદેશ અધ્યક્ષ કરણસિંહ તોમર કાર્યકર્તાઓ સાથે ભાજપમાં જોડાશે. આમ આદમી પાર્ટીના તાપી જિલ્લાના પ્રમુખ મહેન્દ્ર ગામિત, ડાંગ જિલ્લાના પ્રમુખ સાગર વસાવા અને ડાંગ વિધાનસભાના આમ આદમી પાર્ટીના ઉમેદવાર સુનિલ ગામિત પણ ભાજપમાં જોડાશે. સુરતના નાનપુરાનો કુખ્યાત સાજુ કોઠારી હવે ઈડીના સકંજામાં આવ્યો છે. આગામી 1 અને 2 માર્ચના રોજ ઈડી સાજુની પૂછપરછ કરશે. ઈડીના એડિશનલ ડિરેક્ટર ધર્મેન્દ્ર મેના દ્વારા સાજુનું સ્ટેટમેન્ટ લેવાની મંજૂરી માંગતી અરજી કરવામાં આવી હતી. કુખ્યાત આરોપી સાજુ કોઠારીએ અશરફ કુરેશીના કેસમાં પણ કરોડોની ચીટિંગ કરી હોવાની આશંકાને લઈને ઈડીએ આડકતરી રીતે તપાસ હાથ ધરી હતી. ઈડીએ કુલ 6 ગુનાના કેસમાં સાજુ સામે તપાસ શરૂ કરી છે. સાજુ કેટલી મિલકત ધરાવે છે, કોઈ બેનામી મિલકત છે કે કેમ, તે અંગે પણ ઈડી તપાસ હાથ ધરશે. સાબરકાંઠામાં સાબરડેરીના નિયામક મંડળની ચૂંટણીમાં 16 પૈકી 2 બેઠક બિનહરીફ થઈ છે. સાબરડેરીના નિયામક મંડળ માટે 132 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી, જેમાં 132 પૈકીના 78 ઉમેદવારોની ઉમેદવારીપત્રો માન્ય રહ્યા. સાબરડેરીના ચેરમેન અને ગુજરાત મિલ્ક માર્કેટિંગ ફેડરેશનના ચેરમેન શામળ પટેલ બિનહરીફ થયા. નિયામક મંડળ માટેનું મતદાન 10 માર્ચથી ઉજાશે તથા 29 ફેબ્રુઆરી સુધી ઉમેદવારી પરત ખેંચી શકાશે. 1 માર્ચે હરીફ ઉમેદવારીની યાદી જાહેર કરવામાં આવશે. મીડિયા રિપોર્ટમાં હાલ રોકાઈશું એક બ્રેક માટે.